નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે શિક્ષકની કાયમી ભરતી 2024ની અંદર આવેલી છે એના વિશે, જે શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિકની અંદર છે. મિત્રો, 4092 જગ્યા માટે સરસ મજાની ભરતી આવેલી છે. શું તમે ફોર્મ ભરી શકો છો? જેમાં કયા કયા ઉમેદવારો ફોર્મ ભરી શકશે? કુલ જગ્યા કેટલી ખાલી છે? અરજી ક્યારે અને કેવી રીતે કરવી? અરજી ફી કોને કેટલી ભરવાની થશે? તથા ભરતી અંગેની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ. એટલા માટે વિડીયો છે મિત્રો, અંત સુધી જરૂર જોજો. અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે. તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની થાય છે એના માટે જાહેરાત આપવામાં આવેલી છે, જેમાં કયા કયા ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તો કે ટાટ હાયર સેકન્ડરી 2023ની પરીક્ષા તમે પાસ કરેલી હોય અને એની અંદર 60% માર્ક એટલે કે 120 માર્ક લાવી તમે પરીક્ષા પાસ કરેલી હોય ટાટની, તો તમે ફોર્મ ભરી શકશો. વધારામાં જોઈએ તો કે ગ્રેજ્યુએટ એટલે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે અનુસ્નાતક એમએ એમકોમ કરેલું હોય એવા મિત્રો, અને બીએડ એટલે કે તાલીમી લાયકાત મેળવેલી ફરજિયાત હોવી જોઈએ, તો જ તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો. જેમાં કુલ ખાલી જગ્યા જોઈએ તો કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર ગુજરાતી માધ્યમમાં 1603 જેટલી જગ્યા છે અને અંગ્રેજી માધ્યમની અંદર 5 જેટલી જગ્યા છે. કુલ સરકારીની અંદર છે મિત્રો 1608 જેટલી જગ્યા છે. એવી જ રીતે બિન સરકારી એટલે કે ગ્રાન્ટિન એડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં જોઈએ તો કે ગુજરાતી માધ્યમની અંદર 2416 જેટલી જગ્યા છે, અંગ્રેજી માધ્યમની અંદર 63 જેટલી જગ્યા છે, હિન્દી માધ્યમની અંદર 5 જેટલી જગ્યા છે. એવી રીતે કુલ છે મિત્રો ગ્રાન્ટિન એડની અંદર 2484 જેટલી જગ્યા ખાલી રહી છે અને કુલ છે મિત્રો શિક્ષણ સહાયકની 4092 જેટલી જગ્યા ખાલી છે. જેમાં આગળ જોઈએ અરજી કરવાની રીત, તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહી છે. જેના ફોર્મ છે 10/10/2024 ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો 30/10/2024 રહી છે. ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. જેમાં આગળ જોઈએ તો કે અરજી ફી કેટલી ભરવાની થશે, તો કે સરકારી ઉચ્ચતર માધ્યમિક માટે અને ગ્રાન્ટિન એડ એટલે કે બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક માટે છે 150 રૂપિયા ફી ભરવાની થશે, જે તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડીથી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે. અને મિત્રો તમારે બંને માટે અલગ અલગ અરજી કરવાની રહેશે, એટલે કે સરકારીમાં અરજી કરવી હોય તો પણ અલગ કરવાની અને ગ્રાન્ટિન એડ એટલે કે બિન સરકારીમાં તમારે અરજી કરવી હોય તો અલગ અરજી કરવાની રહેશે. અને મિત્રો શિક્ષણ સહાયક અંગેની તમારે જાહેરાત જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ સરકારી અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક માટેની જે શિક્ષણ સહાયકની જાહેરાત છે એની પીડીએફ ડાઉનલોડ કરી તમામ માહિતી તમે ઘર બેઠા જોઈ શકશો. તો આવી રીતે છે મિત્રો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે સરસ મજાની શિક્ષણ સહાયકની કાયમી ભરતી આવેલી છે, જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 30/10/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.